નમસ્કાર દોસ્તો, આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો. હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 NCERT મેથ્સ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, તેમાં સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 4. પરંતુ શરૂઆત કરતાં પહેલાં, જો તમે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર ન કરી હોય તો સૌથી પહેલાં તમે તેને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરો, જેથી કરીને અમારા નવા અપડેટ્સ તમને રેગ્યુલરલી મળતા રહે, અને તમારા મિત્રોમાં પણ શેર કરો જેથી કરીને તેઓ પણ આ વિડીયો લેક્ચરનો લાભ ઉઠાવી શકે. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્નથી. તો ક્વેશ્ચન નંબર 4માં આપણને કહેવામાં આવેલું છે કે એક સમાંતર શ્રેણી છે જેની અંદર પદ આપેલા છે આ પ્રમાણે 3, 8, 13, 18 અને આગળ વધે છે, તેનું કેટલામું પદ 78 થાય? બરાબર છે. ખાસ અહીંયા આપણે એ સમજવાનું છે રકમની અંદર કે અહીંયા ખૂબ જ ભૂલ થઈ શકે છે. ઘણી વખત આપણને સમજવામાં મિસ્ટેક એ થાય છે કે કેટલામું પદ 78 થાય એમ કીધું હોય તો સમજવાનું શું હોય, તો કે કોઈ એક પદ એવું છે કે જેમાં 78 છે, તો એ કેટલામું પદ હશે એનો ક્રમ શોધવાનો હોય, એટલે કે એન બરાબર કેટલા આ શોધવાનું હોય. કેટલામું પદ 78 થશે? બરાબર, 78 એટલે એ એન ઓલરેડી આપેલા હોય, 78 વેલ્યુ છે, એ કેટલા નંબરની અંદર આ વેલ્યુ છે એ આપણે શોધવાનું હોય. પણ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, 78 મૂ પદ શોધી નાખતા હોય છે. 78 મૂ પદ નથી કીધું, શું કીધું છે, કયું પદ 78 હશે. એટલે કે બોક્સ છે, બરાબર છે, પહેલા બોક્સની અંદર છે 3, બીજામાં છે 8, ત્રીજામાં છે 13 અને ચોથામાં છે 18, એમ કરતાં કરતાં બોક્સ આગળ જાય છે. તો કેટલા નંબરના બોક્સમાં 78 હશે, તો એ બોક્સનો નંબર શોધવાનો છે. બોક્સની વેલ્યુ તો આપી દીધી છે, બરાબર છે. તો કરીએ શરૂઆત કેવી રીતે શોધી શકાય. સૌથી પહેલાં એક જ રૂલ્સ યાદ રાખવાનો, રકમની અંદર જે વસ્તુ છે એ બધી જ વસ્તુઓ લખી નાખવાની. ક્વેશ્ચન નંબર 4, સમાંતર શ્રેણી ઓલરેડી છે, પ્રથમ પદ આપણને આપેલું છે 3, તો લખી નાખીએ એ બરાબર 3. ડિફરન્સ કેવી રીતે મળશે, પાછલા પદમાંથી આગલું પદ બાદ કરીએ, 8માંથી 3 બાદ કરીએ, એટલે અહીંયા આપણને મળશે 5. આ છે આપણો ડિફરન્સ. હવે કેટલામું પદ શોધવાનું છે, કેટલામું પદ 78 થાય, તો એ એન બરાબર ઓલરેડી આપેલા છે કે ભાઈ એકાદ પદ જે છે એ 78 છે, તો કેટલામું પદ હશે, તો એન બરાબર કેટલા, હા એ એન બરાબર 78, કોઈ એક ચોક્કસ પદ જે છે એ 78 છે, પણ એમાં એ કેટલામાં નંબરનું હશે, એન બરાબર કેટલા. ઓકે, આટલી વસ્તુ છે આપણી પાસે, એના ઉપરથી આપણે દાખલો ગણીએ આગળ. તો સૌથી પહેલાં તો સૂત્ર જ મૂકી દઈએ, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડિફરન્સ. એ એન આપેલા છે 78, બરાબર, એ એટલે કે પ્રથમ પદ છે 3, પ્લસ એન એટલે કે ક્રમ કેટલામો છે એ ખબર નથી, બોક્સની અંદર 78 છે પણ એ કયા ક્રમમાં છે એ નથી ખબર. ડિફરન્સ છે આપણી પાસે 5. બસ આટલી વસ્તુ આવડી ગઈ, એટલે એની પછી આપણને ગણતરી આવડતી હોય તો આપણો દાખલો સાચો જ પડે, પણ જો ગણતરીમાં ભૂલ તો 0. 3 અહીંયા છે, આ બાજુ લાવીએ, 78 માઇનસ થઈ જશે 3, બરાબર અહીંયા આવશે એન માઇનસ 1, અહીંયા લખીએ 5. હવે 78માંથી 3 બાદ કરીએ એટલે અહીંયા આવશે 75, બરાબર એન માઇનસ 1 ગુણ્યા 5. આગળ એન માઇનસ 1 અને 5 આ બંને એકબીજાના ગુણાકારમાં છે, તો આ 5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવી જશે, તો અહીંયા આવશે એન માઇનસ 1, અહીંયા આવશે 15 × 5 = 75, તો અહીંયા આવશે 15, બરાબર એન માઇનસ 1, માઇનસ 1 આ બાજુ છે, બરાબરની પહેલી બાજુ જશે તો આવી જશે પ્લસ, એટલે અહીંયા આવશે એન બરાબર 15 × 1 = 16. તો એનો મતલબ શું થયો કે આમ એટલે વિદ્યાર્થીઓને ખબર છે, આમ 16મું પદ 78 હોય, બરાબર છે, આ આપણો જવાબ 16મું પદ 78 હશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5ની અંદર આપણી પાસે
બે રકમ આપેલી છે, બે રકમની અંદર આપણને કહેવામાં આવેલું છે કે એક સિરીઝ છે આપણી પાસે સમાંતર શ્રેણી, ઓકે, 7, 13, 19 અને આગળ છેલ્લું પદ આપેલું છે 205. તો સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. જો ફ્રેન્ડ્સ, શરૂઆતના 3 પદ આપેલા છે અને છેલ્લું પદ આપેલું છે, છેલ્લું પદ ઓલરેડી આપી દીધું છે 205, તો ટોટલ કેટલી વેલ્યુ હશે તો જ્યારે છેલ્લે 205 થતું હશે તો ટોટલ પદો કેટલા હશે એ શોધવાનું છે. તો જો છેલ્લું જે પદ છે એનો ક્રમ શોધી નાખીએ તો છેલ્લો જે ક્રમ હોય એટલા જ ટોટલ પદ હોય ને, પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ કરતાં કરતાં છેલ્લે 203 હોય, 203મું પદ છેલ્લું હોય તો ટોટલ 203 જ પદ હોય ને. આ રીતે અહીંયા છેલ્લા પદનું નામ આપેલું છે 205, એની વેલ્યુ આપેલી છે. તો કરીએ શરૂઆત દાખલાની. ક્વેશ્ચન નંબર 5, એમાં પહેલો દાખલો, શ્રેણી આપેલી છે તો એમાં લખી નાખીએ એ બરાબર આપેલું છે 7, ડિફરન્સ બરાબર આપેલું છે 13 - 7, એટલે કે 13 માંથી 7 બાદ કરીએ, બાકી બચે છે 7, 8, 9, 10, 11, 12, 13, એટલે અહીંયા આવશે 6. અને છેલ્લું પદ આપેલું છે એ એન બરાબર 205, બરાબર, પણ એ 205નો ક્રમ કયો છે એ ખબર નથી. એન એટલે પદનો ક્રમ, એ એન એટલે પદની વેલ્યુ અથવા તો પદ. એક જ સૂત્ર આપણી પાસે છે, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન આપણી પાસે છે 205 બરાબર 7 પ્લસ એ કેટલામું છે એ નથી ખબર, ડિફરન્સ છે 6. 7 આ બાજુ લઈ જઈએ, 205 માઇનસ 7 બરાબર એન માઇનસ 1, અહીંયા આવશે 6. 205માંથી 7 બાદ કરીએ એટલે 5 અને 6 7 એટલે 198 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1. 6 છે અહીંયા છે, બરાબરની પેલી બાજુ જશે એટલે આના ભાગાકારમાં આવશે. તો 198 ભાગ્યા 6 કરીએ, 198/6, 6 3 18, 1 8 6 3 18, તો અહીંયા આવશે 33. તો 33 બરાબર એન માઇનસ 1, માઇનસ 1 આ બાજુ જશે એટલે 33 + 1 ઇઝ ઇક્વલ ટુ એન, એટલે અહીંયા આવશે એન બરાબર 34. ઓકે, તો આમ 34મું પદ હશે એટલે કે કુલ પદ, આમ કુલ પદ 34 છે, કુલ પદ 34 છે. ઓકે, નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 2. સમાંતર શ્રેણી આપેલી છે, છેલ્લું પદ આપેલું છે -47, જોઈએ એ બરાબર આપેલા છે 18, ડિફરન્સ શોધી નાખીએ, બીજામાંથી પહેલું પદ બાદ કરીએ, બીજું પદ છે 15 ·1/2માંથી આગળનું પદ છે 18. ઓકે, ચલો આનું સાદુરૂપ આપણે પહેલાં આપી દઈએ, 15 ·31 - 31 - 2 - 18 - 2 = 2 - 18 - 36 - 31, અહીંયા આવશે 2, અહીંયા આવશે 5 માઇનસ, આ આપણો ડિફરન્સ છે. હવે શું કીધું છે, છેલ્લું પદ આપેલું છે -47, એ એન ઇઝ ઇક્વલ ટુ -47. ઓકે, એ છે, ડી છે, એ એન છે, એટલે આપણે બાકી જે છે એન એ આપણને મળી જશે. કરીએ શરૂઆત, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એન આપેલા છે -47 ઇઝ ઇક્વલ ટુ એ આપેલા છે 18 પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડિસ્ટન્સ છે -5/2. જો અહીંયા ભૂલ થવાની સંભાવના લાગે તો આપણે આ રીતે લખી નાખવાનું, -5/2, આ પણ ખોટું નથી. હવે 18ને આ બાજુ લઈ આવીએ, -47 - -18 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 ઇન્ટુ -5/2. સરવાળો કરીએ બંનેનો, 7 × 2 = 14 + 5 + 1 = 5 + 1 = 6, -65 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 -5/2. ચલો આ અને આ બંને ગુણાકારમાં છે, બરાબર,
આ રકમ અને આ રકમ ગુણાકારમાં છે, તો આ પાંચના છેદમાં બેને બરાબરની આ બાજુ લઈને આવીએ એટલે વ્યસ્ત થઈ જશે, બરાબર ને? તો માઇનસ પાંચના છેદમાં બે છે એની બદલે થઈ જશે બેના છેદમાં માઇનસ પાંચ. પણ અહીંયા છેદ માઇનસ ન હોય અત્યારે આપણે રહેવા દઈએ છીએ, કેમ કે ઉડી જશે, બરાબર. તેર પંચા પાંસઠ, તો અહીંયા આવશે તેર અને અહીંયા આવશે તેર દુ છવ્વીસ બરાબર એન માઇનસ વન. માઇનસ આ બાજુથી આ બાજુ આવે તો પ્લસ થઈ જશે, એન બરાબર અહીંયા આવશે ટ્વેન્ટી સેવન. તો આમ આ સમાંતર શ્રેણીમાં સત્યાવીસ પદો છે, બરાબર છે? તો આ રીતે આપણે બંને દાખલા ગણી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ હતું સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. આશા રાખું છું તમને આ લેક્ચરની અંદર થોડી ઘણી સમજ પડી હશે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તરત જ તમે કોમેન્ટ બોક્સની અંદર અમને કોમેન્ટ કરીને જણાવજો, અમે તરત જ બને એટલો ઝડપથી તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અને હજુ પણ જો તમે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર ન કરી હોય તો હમણાં જ તેને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરો. સો થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.